હેલો દોસ્તો, આજે આપણે એનાથી આગળ વાત કરીએ તો આપણે આગળ કેપેસિટર જોયેલું છે, તો કેપેસિટરના સંયોજન કરીએ. બરાબર, તો કેપેસિટરનું એક છે શ્રેણી સંયોજન. બરાબર, શું છે કેપેસિટરનો શ્રેણી સંયોજન? કેપેસિટરનું શ્રેણી સંયોજન કઈ રીતે થાય છે અને એનું સમતુલ્ય કેપેસિટન્સ મેળવવું? બરાબર, તો આપણે બે કેપેસિટર લઈએ, એક આ કેપેસિટર લીધું, એક આ કેપેસિટર લીધું. બરાબર, બંને કેપેસિટરને આપણે જોડી દઈએ. આ જોડ્યા બંને કેપેસિટરનું જે સિસ્ટમ બન્યું એને આપણે બેટરી સાથે જોડી દઈએ. ધારો કે આ જે કેપેસિટર છે એનો કેપેસિટન્સ C1 છે અને આનો કેપેસિટન્સ C2 છે, ને બંને વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ અથવા બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ કેટલો છે? તો V જેટલો છે. બરાબર, હવે જુઓ કે અહીંથી જે ઇલેક્ટ્રોન આમાંથી નીકળશે તે અહીં જશે નેગેટિવ પ્લેટ ઉપર, તો અહીં ઋણ વિદ્યુત ભાર થશે. આ ઋણ વિદ્યુત ભારના લીધે આ પ્લેટ પરના ઇલેક્ટ્રોન અહીંથી અપાકર્ષણના લીધે બીજી પ્લેટ ઉપર જતા રહેશે, કારણ કે આ તારથી જોડેલું છે. એટલે જેટલો અહીં નેગેટિવ થશે એટલો જ અહીં પોઝિટિવ થશે, જેટલો અહીં પોઝિટિવ થશે એટલો જ અહીં નેગેટિવ થશે, અને અહીંના ઇલેક્ટ્રોનના લીધે આ પ્લેટ પરના ઇલેક્ટ્રોન અપાકર્ષણના લીધે બેટરીમાં જશે, એટલે એટલો ને એટલો જ વિદ્યુત ભાર અહીં હશે. એટલે દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર એક સમાન રહે છે. બરાબર, આ એનો એક આપણને ગુણધર્મ મળી ગયો. બરાબર, પછી બીજો કે જો આ વોલ્ટેજ છે, ઊર્જા છે, બેટરી શું આપે છે? ઊર્જા આપે છે. તો દરેકનો કેપેસિટન્સ જુદો છે, એટલે આને V1 જેટલી ઊર્જાની જરૂર પડે, આને V2 જેટલી ઊર્જાની જરૂર પડે. બરાબર, તો દરેક કેપેસિટરના બે છેડા વચ્ચે, એટલે આ બે છેડા થયા, બે છેડા વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ એટલે કે વોલ્ટેજ શું હોય છે? ભિન્ન હોય છે, જુદું હોય છે. બરાબર છે, આ બે ગુણધર્મ તો આપણને અત્યારે મળી ગયા. હજુ આગળ જઈએ તો વી ઇક્વલ ટુ શું થાય? તો V1 પ્લસ V2 થાય કે ના થાય? થાય ને. હવે વી ઇઝ ઇક્વલ ટુ શું આવશે? તો Q/C1 પ્લસ Q/C2. કંઈથી મેં મેળવ્યું? તો મારી પાસે ફોર્મ્યુલા હતું Q=CV. આના પરથી મેં લખ્યું કે V=, શું આવશે? તો Q/C. પહેલા માટે Q/C1, બીજા માટે Q/C2. હવે Q કોમન કાઢી લઈએ તો 1/C1 પ્લસ 1/C2. બરાબર, V/Q કરીએ તો 1/C1 પ્લસ 1/C2. બરાબર, Vને છેદની છેદમાં લઈ જઈએ તો Q/V લખાય, =1/C1 પ્લસ 1/C2. બરાબર, Q/V, તમે જુઓ Q/V ઇક્વલ ટુ શું થશે? તો 1/C=1/C1 પ્લસ 1/C2 થશે. બરાબર, અને વ્યાપક રીતે આપણે લખી શકીએ. અથવા આપણે શું કર્યું? બે જ કેપેસિટર જોડ્યા હતા. જો n કેપેસિટર જોડેલા હોય તો 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/CN, આ રીતે આપણે એને લખી શકીએ. બરાબર, હજુ આપણે એક ઉદાહરણ લઈએ કે જો C1ની કિંમત 3 માઇક્રોફેરેડ હોય અને C2ની કિંમત ધારો કે 4 માઇક્રોફેરેડ હોય, તો 1/C સમતુલ્ય કેટલું મળે? તો 1/3 પ્લસ 1/4. બરાબર, એટલે 4 + 3/12, તો C=12/7, એટલે 1.7 જેવું લગભગ મળશે. તમે જુઓ કે ઓછામાં ઓછા મૂલ્યનો કેપેસિટન્સ શું હતું? 3. તો આપણને સમતુલ્ય કેટલું મળ્યું? 3 કરતાં ઓછું, એટલે સમતુલ્ય કેપેસિટન્સના મૂલ્ય કરતાં ઓછું મળે છે. બરાબર, તો આપણને એનો આ એક ગુણધર્મ હતું, આ બીજો ગુણધર્મ હતો. ત્રીજો ગુણધર્મ શું મળ્યું? કે સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય પરિપથમાં જોડેલા લઘુત્તમ મૂલ્યના કેપેસિટન્સ કરતાં ઓછું હોય છે. સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય પરિપથમાં જોડેલા ઓછામાં ઓછા મૂલ્યના કેપેસિટન્સ કરતાં ઓછું હોય છે. બરાબર, આનો મતલબ આ થયો. તો ચોથો ગુણધર્મ આપણને મળ્યો કે
પરિપથનો કેપેસિટન્સ ઘટાડવું હોય તો શ્રેણી ક્રમ સંયોજનનો ઉપયોગ કરવો જોઈએ. પરિપથનો કેપેસિટન્સનું મૂલ્ય ઘટાડવા માટે કેપેસિટરને શ્રેણીમાં જોડવા જોઈએ. ઓકે, હવે બીજા પ્રકારનું સંયોજન આપણે જોઈએ, બરાબર, એ છે સમાંતર ક્રમ સંયોજન. શું છે? સમાંતર ક્રમ સંયોજન, બરાબર. તો એના માટે આપણે શું કરીએ કે બે કેપેસિટર લઈ લઈએ. તો એક કેપેસિટર ધારો કે આ લીધો, આનો કેપેસિટન્સ C1 છે. હવે એક બીજો કેપેસિટર લઈએ, ધારો કે આનો કેપેસિટન્સ C2 છે. હવે બંનેને જોડી દઈએ જેમ પહેલાં આપણે જોડ્યા હતા, બંને કેપેસિટરને જોડ્યા. હવે આ જે સંયોજન તૈયાર થયું એને બેટરી સાથે જોડી દઈએ, અને બેટરી સાથે જોડ્યું, બરાબર. ધારો કે બેટરીના વોલ્ટેજ કેટલા છે? તો V છે. હવે જુઓ કે જેટલી ઊર્જા અહીં હશે એટલી જ ઊર્જા લઈને ઇલેક્ટ્રોન અહીં જઈ શકે, અને એટલી જ ઇલેક્ટ્રોન ઊર્જા લઈને અહીં જઈ શકે. એટલે ઇલેક્ટ્રોનની બંને કેપેસિટર ઉપર ઊર્જા એક સરખી હશે. ઊર્જા એટલે કે વોલ્ટેજ શું હશે? સરખા હશે, બરાબર. બીજું કે આમાં અમુક ઇલેક્ટ્રોન આ કેપેસિટર પર જશે અને અમુક ઇલેક્ટ્રોન આ કેપેસિટર પર જશે. અહીંથી જેટલા પણ ઇલેક્ટ્રોન જશે એ બે ભાગમાં વહેંચાઈ જશે, બરાબર છે. તો આપણને ખબર છે કે Q=ne હોય છે. ઇલેક્ટ્રોનની સંખ્યા બદલાય એટલે વિદ્યુત ભાર બદલાશે. એટલે આ કેપેસિટરની કેપેસિટી જુદી છે, આ કેપેસિટરની કેપેસિટી જુદી છે, એટલે વિદ્યુત ભારનું મૂલ્ય જુદું. એટલે શું થશે? પહેલો ગુણધર્મ કે દરેક કેપેસિટર પર વિદ્યુત ભાર ભિન્ન હોય છે, બરાબર. વિદ્યુત ભાર શું હોય છે? ભિન્ન હોય છે. બીજું કે દરેક કેપેસિટરની બે પ્લેટ વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ શું હોય છે? એક સમાન હોય છે, બરાબર. હવે વિદ્યુત ભાર જુદો હોય છે તો આપણે લખીએ Q=Q1+Q2, બરાબર. આમાં ક્યુ જેટલો વિદ્યુત ભાર અહીંથી નીકળ્યો તો Q1 આમાં ગયો અને Q2 આમાં ગયો. તો Q=, શું હોય છે? CV. તો C1V અને C2V. V સરખા છે એટલે 1 અને 2 નથી લખ્યા, બરાબર. તો V કોમન આવી જશે, તો અંદર રહેશે C1+C2, બરાબર. તો Q/V કરીએ તો C1+C2, Vને છેદમાં લઈ ગયા. ઓકે, Q/V એટલે શું થાય છે? C થાય છે, બરાબર. તો C1+C2 આ સમતુલ્ય કેપેસિટન્સનો સૂત્ર આવ્યો. હવે આમાં ઉદાહરણ પૂરતું આપણે લઈએ કે C1=3 માઇક્રોફેરેડ અને C2=4 માઇક્રોફેરેડ છે, તો C=, શું થશે? C1+C2 એટલે 7 માઇક્રોફેરેડ થાય. તો મોટામાં મોટા મૂલ્યનો કેપેસિટર શું હતું? 4નું હતું, અને સમતુલ્ય કેટલું મળે છે? 7. એટલે મોટામાં મોટા વધારેમાં વધારે મૂલ્યના કેપેસિટર કરતાં વધારે કેપેસિટન્સ મળે છે, બરાબર. તો ચોથો ગુણધર્મ આપણને શું મળશે? કે પરિપથનો સમતુલ્ય કેપેસિટન્સ, બરાબર, સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય વધારે મળે છે, બરાબર. પછી નેક્સ્ટ શું મળશે? કે કેપેસિટરને સમાંતર ક્રમમાં જોડતા કેપેસિટન્સનું મૂલ્ય વધી જાય છે, બરાબર. એટલે જો પરિપથનો કેપેસિટન્સ વધારવું હોય તો કેપેસિટરને સમાંતરમાં જોડવા જોઈએ. શું? પરિપથનો કેપેસિટન્સ વધારવું હોય તો શું કરવું જોઈએ? કે કેપેસિટરને સમાંતર ક્રમમાં જોડવા જોઈએ. ઓકે, સમજાઈ ગયું. પછી નેક્સ્ટ ક્વેશ્ચન આપણે લઈએ છે. આપણે આગળ જોયું હતું ડાયઇલેક્ટ્રિક પદાર્થ. જ્યારે આપણે કેપેસિટર જોતા હતા ત્યારે જોયું હતું કે હવા જે છે તે શું છે? ડાયઇલેક્ટ્રિક લીકેજ થાય છે હવામાં, બરાબર. તો ડાયઇલેક્ટ્રિક કોને કહેવાય? તમે તમને આગળ બતાવેલું છે કે અવાહક પદાર્થને શું કહેવાય? અવાહક પદાર્થને
શું કહેવાય છે, ડાય ઇલેક્ટ્રિક પદાર્થ કહે છે. બરાબર, અવાહક પદાર્થને શું કહે છે, તો ડાય ઇલેક્ટ્રિક પદાર્થ કહે છે. ડાય ઇલેક્ટ્રિક પદાર્થના આપણી પાસે બે પ્રકાર છે. પહેલો પ્રકાર છે ધ્રુવીય ડાય ઇલેક્ટ્રિક પદાર્થ, ધ્રુવીયને કહેવાય છે પોલર. અને બીજો છે અધ્રુવીય ડાય ઇલેક્ટ્રિક પદાર્થ, એટલે નોન પોલર. બરાબર, એક છે ધ્રુવીય ડાય ઇલેક્ટ્રિક પદાર્થ, એક છે અધ્રુવીય ડાય ઇલેક્ટ્રિક પદાર્થ. ધ્રુવીય ડાય ઇલેક્ટ્રિક પદાર્થ પોલરથી કે ધ્રુવીય શબ્દથી આપણને ખબર પડે છે કે એમના ધન અને ઋણ વિદ્યુતભારના કેન્દ્ર જુદા જુદા હોય છે. બરાબર, તો જ ધ્રુવ બનશે. ધારો કે આ ધન છે અને આ શું છે, ઋણ છે. આ ધન છે અને આ ઋણ છે, તો બંને ધન અને ઋણ વિદ્યુતભારના કેન્દ્ર શું હોય છે, જુદા જુદા હોય છે. હવે જુઓ, ધન અને ઋણ છે તો બંને વચ્ચે શું છે, ડિસ્ટન્સ છે. ધન અને ઋણ છે બંનેના મૂલ્ય સરખા, જેટલો આ ધન છે એટલો આ ઋણ છે. બરાબર, તો ધન અને ઋણ વિદ્યુતભારના કેન્દ્ર શું છે, જુદા જુદા છે. બંને વચ્ચે શું છે, એક ડિસ્ટન્સ છે. બરાબર, આ ડિસ્ટન્સના લીધે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ મળે છે. તો આનો પહેલો ગુણધર્મ શું થશે, કે સ્થાયી પરમાનન્ટ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ધરાવે છે. બરાબર છે. પછી બીજો, કે આમના ધન અને ઋણ વિદ્યુતભારના કેન્દ્ર શું હોય છે, જુદા જુદા હોય છે. બરાબર, કેન્દ્ર શું હોય છે, જુદા જુદા હોય છે. બરાબર, દાખલા તરીકે HCl, બરાબર, અથવા H2O. તમને ખબર છે HCl એટલે H+ અને Cl-. તમને ખબર છે H+ અને OH-. તો ધન અને ઋણ વિદ્યુતભારના કેન્દ્ર જુદા જુદા હોય છે. સમજાઈ ગયું, આ ધ્રુવીય હતું. હવે અધ્રુવીયની વાત કરીએ, તો અધ્રુવીય એટલે શું થાય, કે એમના ધન અને ઋણ વિદ્યુતભારના કેન્દ્ર એક જ જગ્યા પર હોય છે. બરાબર, જ્યાં ધન હોય છે એ જ જગ્યા પર શું હોય છે, આ રીતે ઋણ હોય છે. સમજાઈ ગયું, આ ધન આયન અને આ ઋણ આયન તો અલગ અલગ હોતા નથી, પરંતુ એકબીજા ઉપર સંપાત થાય છે. ધન અને ઋણ વિદ્યુતભારના કેન્દ્ર એકબીજા ઉપર સંપાત થાય છે, એટલે બંને વચ્ચેનો ડિસ્ટન્સ, અંતર કેટલું થઈ ગયું, 0. બરાબર, તમારી પાસે ફોર્મ્યુલા છે ડાયપોલ મોમેન્ટનું, Q × 2A. જો 2A ની કિંમત, અંતરની કિંમત 0 થાય, તો ડાયપોલ મોમેન્ટ 0 થાય. બરાબર, એટલે સ્થાયી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ધરાવતા નથી. બરાબર, સ્થાયી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ધરાવતા નથી. પછી બીજો ગુણધર્મ શું મળે છે, કે ધન અને ઋણ વિદ્યુતભારના કેન્દ્ર શું હોય છે, સંપાત થાય છે. શું થાય છે, સંપાત થાય છે. બરાબર, દાખલા તરીકે શું આવે, તો H2 આવે, O2 આવે, Cl2 આવે. બરાબર, આ બધા શું છે, અધ્રુવીય ડાયઇલેક્ટ્રિક પદાર્થો છે. સમજાયું, ઓકે, આટલું રાખીએ છીએ. આના પછીના લેક્ચરમાં આપણે, આના પછીનું લેક્ચર થોડું મોટું છે એટલે હમણાં અત્યારે આપણે નથી લેતા, નેક્સ્ટ લેક્ચરમાં આપણે એને કવર કરીએ. ઓકે, થેન્ક યુ.